તું બાયલો છે તેમાં અમે શું કરીએ, કુકમાના યુવકના આપઘાત બદલ જમાઈ વેવાણ સામે એફઆઈઆર. એસિડ પીને આપઘાત કરી લેનારા કુકમા ગામના 32 વર્ષીય યુવકના મામલે નવો વળાંક આવ્યો છે. જમાઈ અને વેવાણના મહિના ટોણાથી ત્રાસી જઈને પોતાના પુત્રએ આપઘાત કરી લીધો હોવાની મૃતકની માતાએ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મરણ જનાર દિનેશ નારાયણભાઈ રૂપાણી ગયા ગુરુવારે બપોરે ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. બીજા દિવસે તેને ભુજજીકે જનરલ હોસ્પિટલથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો, ત્યારે ભચાઉ નજીક રસ્તામાં અધવચ્ચે મૃત્યુ નિપજ્યું હતું. પુત્રની મરણોત્તર ક્રિયા પૂર્ણ કર્યા બાદ દિનેશની માતા તેની પુત્રવધુ ગીતા અને અન્ય સંબંધીઓ સાથે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવી હતી. 57 વર્ષીય લક્ષ્મીબહેન હાઈવે હોટેલમાં વાસણ ધોવાનું કામ કરે છે. પોલીસને તેમણે જણાવ્યું હતું કે તેમના પુત્ર દિનેશના 12 વર્ષ અગાઉ અવધનગરની ગીતા ગરવા જોડે સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા. કોઈ સંતાન થયું ન હતું. છેલ્લા 3 વર્ષથી ભુજોડીમાં રહેતો દીકરીનો જમાઈ જગદીશ હિરજી મુછડિયા અવારનવાર તેમના ઘેર આવજાવ કરતો હતો. જગદીશને દિનેશની પત્ની ગીતા બગાડતી હોવાની તેની માતા રાધાબેનને શંકા કુશંકા હતી, જેથી તે અવારનવાર દિનેશ અને વેવાણ લક્ષ્મીબેન જોડે ઝઘડો કર્યા કરતી હતી. જગદીશને ના પાડતા હોવા છતાં તે તેમના ઘેર આવજા કરતો રહેતો હતો. મરણ જનાર દિનેશ સ્વભાવે ખૂબ સરળ અને સીધો સાદો હતો. વેવાણના મહિનાથી ત્રાસીને તે અગાઉ અનેકવાર નિરાશ થઈ ગયો હતો. દિનેશ કોઈ અજુગતું પગલું ના ભરી લે તે માટે માતા અનેકવાર તેને આશ્વાસન આપી હિંમત બંધાવતી હતી. બનાવની આગલી રાત્રે જગદીશ અને માતા રાધાબેન દિનેશના ઘરે આવ્યા હતા. વધુ એકવાર તેમણે લક્ષ્મીબેન અને દિનેશ જોડે ઝઘડો કરી મન ફાવે તેવા કવેણ ઉચ્ચાર્યા હતા. બંને જણે દિનેશને તું બાયલો છે તેમાં અમે શું કરીએ કહીને મહિના માર્યા હતા. આ બાબતનું મનમાં લાગી આવતા દિનેશે બીજા દિવસે ઘરમાં એસિડ પી લીધું હતું.